નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે, સાથે જ એક કલા અને રમતની પણ નગરી છે. વડોદરા શહેરને દ્વારા સમગ્ર વિશ્વમાં અને ભારતને ઘણા ખેલાડીઓ પણ આપવામાં છે. અને વડોદરા શહેરની અંદર આજે પણ જે તમામ જે સંસ્કાર છે, રમતની સંસ્કાર હોય તમામ જોવા મળી રહી. ત્યારે આજે વડોદરા શહેરમાં SVVP દ્વારા જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ખેલાડીઓ છે તે ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ તેઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. સાથે જ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય એવા મેયર કેવું રોકડિયા પણ અહીંયા ઉપસ્થિત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર વિજય શાહને હું વિનંતી કરીશ કે આપણા યુનિવર્સિટી ડોક્ટર કેવી રોકડિયાનું સન્માન કરે. એક અમારા નિકુંજભાઈ સ્પોન્સર દ્વારા એક બીજી વધારો કરવામાં આવ્યો છે, જે ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ના ચેમ્પિયન મિસ્ટર હર્ષી વેરડિયા, જે ઇન્ટરનેશનલ કોમેડિયન છે, તેઓ પણ પધારવાના છે આપણી વચ્ચે. અને આપણને મોદી સાહેબ ના, અમિતાભ બચ્ચન ના આ બધાના અવાજ માં મિમિક્રી સંભળાવશે અને સાથે કોમેન્ટ્રી પણ આપશે. એના માટે પણ અમે નિકુંજભાઈનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે એસવીપી ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ધન્યવાદ આપને ચિરાગભાઈ, ખૂબ પરિશ્રમ કર્યો છે આપણે. આપણે વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર વિજેન્દ્રભાઈ ઉપસ્થિત છે, એમને મારાજી અર્પણ કરવા વિનંતી કરું છું. કોઈ નહીં મહારાજી, અને પ્રમુખ શ્રી ડોક્ટર સાહેબ ડોક્ટર વિજયભાઈને વિનંતી છે કે ડોક્ટર જીતેન્દ્રભાઈનું સન્માન કરે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા ક્રિકેટની ટુર્નામેન્ટના આયોજનમાં દર વર્ષે શુભારંભ તેમના હસ્તે થતો રહ્યો છે, જેને કારણે દર વર્ષે વધારે સારું આયોજન કરવાની અમને પ્રેરણા મળતી રહી છે. આજના આ શુભારંભના મુખ્ય અતિથિ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિમાં જ્ઞાન વિજ્ઞાન અને સંગીત જેમની સૌથી સારી સમજ છે એવા આપણા સૌના પૂજ્ય પરમ પૂજ્ય ગોસ્વામી સ્વામી શ્રી રાજેશ કુમારજી મહોદયશ્રીના ચરણોમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા કોટી કોટી વંદન. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેરના માન્ય મેયર, સયાજીગંજ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કેવલભાઈ રોકડિયા, માન્ય ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, વડોદરા શહેરના વૈષ્ણવ સમાજના ઘરેણા જેવા આપણા સૌ કોર્પોરેટર ભાઈઓ અને બહેનો, જેમના માધ્યમથી
આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું એવી અમારી ટીમના જિગ્નેશભાઈ, ચિરાગભાઈ, ભૂપેન્દ્રભાઈ જેમના આર્થિક સહયોગને કારણે દર વર્ષે ભવ્યતામાં આપણે વધારો કરી શક્યા એવા નૈરોબીથી ખાસ આજે પધારેલા શ્રી નિકુંજભાઈ શાહ અને એમના સમગ્ર પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ. 10 વાગ્યાની આપેલા શુભારંભ કાર્યક્રમ 11 થયા 11:30 થયા. ક્રિકેટની મેચમાં બેઠેલા બધા લોકો કાર્યક્રમ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં વિશેષ રીતે જે વૈષ્ણવ વણિક સમાજનો સહયોગ આપણને મળ્યો છે, સમાજના માધ્યમથી અલગ અલગ પ્રવૃત્તિ આપણે કરતા રહ્યા છે, પરંતુ યુવાનોને જોડવા માટે, બહેનોને જોડવા માટે, બાળકોને જોડવા માટે અને સિનિયર સિટીઝનને જોડવા માટે ઘરની બહાર એને ગ્રાઉન્ડ ઉપર લાવી કુટુંબની દ્રષ્ટિએ બધા જ લોકો આપણી સાથે જોડાય એવું સુંદર મજાનો પ્રયત્ન એ માત્ર ને માત્ર ક્રિકેટની ટુર્નામેન્ટમાં શક્ય બને છે. ત્યારે આ સમગ્ર આયોજન જે સૌના માધ્યમથી થયું છે એવી અમારી યુવાનોની ટીમને, અમારી મહિલાઓની ટીમને, અમારા સિનિયર સિટીઝનમાં જોડાયેલા નવા સૌ ભાઈઓ બહેનોને અને બાળકોના ટીમના સ્પોન્સર આ બધાનો આ તબક્કે આભાર માનું છું. માન્ય શ્રી કેવુભાઈને અન્ય કાર્યક્રમમાં જવાનું છે, રાકેશ બાવાજીને પણ અન્ય કાર્યક્રમમાં પધારવાનું છે. એટલે જે દિવસે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ રાખીએ ત્યારે ફરી એક વખત આપણી વચ્ચે વાત કરીશું. પરંતુ આજના દિવસે અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે સવારના સમયમાં એવા સૌ લોકોનો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો અને વિશ્વ પ્રસિદ્ધ કોમેડિયન શ્રી ધારસી બેરડિયાનું સ્વાગત કરવા માટે હું ખાસ નિકુંજભાઈ અને ચિરાગભાઈ બેને વિનંતી કરું છું કે આ બંને આપ એમનું સ્વાગત કરો. જોરદાર આપણે કાર્યથી વધારીએ. પ્રભુ શ્રી ગોસાઈજીના તૃતીય આત્મજ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના પરંપરામાં શ્રી દ્વારકાધીશ પ્રભુના નિજ સેવક બ્રહ્મર્ષિ ઠાકોરજી નરેશ તૃતીય ગૃહાધિપતિ પરપૂજ્ય ગોસ્વામી સ્વામી શ્રી રમેશ કુમારજી મહારાજશ્રીના જ્યેષ્ઠ આત્મજ જેઓ હંમેશા વૈષ્ણવી સૃષ્ટિના જ્ઞાનનું અભિવર્ધન કરવા પુષ્ટિ સાહિત્ય પ્રકાશન અને વર્તામૃત દ્વારા ભક્તિ પોષણ આપે છે. એસસીબીની તમામ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા હંમેશા પ્રત્યક્ષ મંગળમય ઉપસ્થિતિ પ્રદાન કરે છે. આજે આપણી વચ્ચે પણ એસસીબીના કાર્યક્રમમાં પધારીને જે આપના પવિત્ર કર્મનો દાર્શનિક પ્રાગટ્ય કર્યું આપના યોગલ શર્મામાં દંડોત્સવ નિવેદન કરીને આપના આશીર્વાદ માટે વિનંતી કરું છું. કૃષ્ણ મંદિર જગદગુરુ મંચસ્થ મહાનુભાવો, આર્મીના બધા જે જવાનો, એસવીવીપીના તમામ કાર્યકરો, ક્રિકેટ ટીમના બધા જ પ્લેયર્સો અને ભાવિકજનો, ખરેખર વૈષ્ણવ સંપ્રદાયને ઘણા સમયથી એક એવી સંસ્થાની જરૂર હતી કે જે સામાજિક, શૈક્ષણિક અને સ્પોર્ટ્સ જેવી સુંદર આયોજનો દ્વારા સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરે. અને હું ખાસ કરીને એસવીપીના પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું કે એમણે જે રીતે વડોદરાનું સંગઠન ઊભું કર્યું, વૈષ્ણવોને જોડ્યા, વૈષ્ણવની સાથે રહ્યા, વૈષ્ણવનું સંચાલન કર્યું અને જે રીતે એક સુંદર આયોજન છેલ્લા 6 વર્ષથી અહીંયા થઈ રહ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું.
એસવીવીપીની તમામ ટીમ જે રીતે મહેનત કરે છે એ જોતા મને લાગે છે કે એસવીવીપીનું વડોદરાનું ભવિષ્ય કદાચ સમગ્ર ગુજરાતમાં નંબર વન પણ ગણાય એમાં લેશ માત્ર શંકા નથી. અહીંની બહેનોની ટીમ પણ એટલી મજબૂત છે, ભાઈઓની ટીમ તો હોય પણ બહેનોની ટીમ મજબૂત હોય એ મને લાગે છે આ એસવીવીપીનું એકમાત્ર પરિણામ છે. આજના દિવસે વિશેષ કંઈ કહેવું નથી, પણ એટલું જ કહીશ કે જે યુવાનોની ટીમ, વૃદ્ધોની ટીમ, બાળકોની ટીમ અને મહિલાની ટીમ અહીંયા રમી રહી છે, હું તો બધાને જ જીતાડવાના મૂળમાં છું કે બધા જ જીતે, બધાને જ એવોર્ડ મળે અને બધા જ સફળ થાય. નિકુંજભાઈને વારંવાર આવા આયોજનોમાં અહીંયા આવવું પડે. અત્યારે 30 ટીમ છે, કદાચ આવતા વર્ષે 50 ટીમ થાય તો એમાં નવાઈ નથી. આ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના પાઠવું અને તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામના આપી અમારા અલ્પ અક્ષરથી વિરામ લો. શિવલ્લભાધીશ કી જય. આપ શ્રી આપના વચનાપુર દ્વારા જે આશીર્વાદ પ્રદાન કર્યા આપને ખરેખર ગુણ સ્વીકારી આપને અભિનંદન બંધ કરીએ છીએ. આપણે વચ્ચે કોર્પોરેટર રશ્મિબેન વાઘેલા, જાગૃતિબેન અને લીલાબેન આ ત્રણ ઉપસ્થિત છે, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. સોનલબેન અને અંતિમ ચરણમાં આપણે અમારા એસવીપીના મહામંત્રી શ્રી જીગ્નેશભાઈને વિનંતી કરીશ આભાર દર્શન માટે. મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય 108 શ્રી ડોક્ટર વાગીશ કુમાર બાવાજી, પ્રમુખ શ્રી વિજયભાઈ ગુપ્તા, વડોદરા શહેરના મેયર અને હાલમાં જ ધારાસભ્ય તરીકે નિયુક્ત થયેલ કેવુભાઈ રોકડિયા, જસવંતસિંહજી બાપુ, અમારા મુખ્ય સ્પોન્સર નિકુંજભાઈ, એ ઉપરાંત કાનન ઇન્ટરનેશનલના મનીષભાઈ, કાન્હા ગ્રુપના જયદીપભાઈ તથા અમારી એસવીપીની સમગ્ર ટીમ અને ઉપસ્થિત સર્વ કોર્પોરેટરો, સૈનિક સિન્ડિકેટના મેમ્બર સૌનું હું અત્રે સ્વાગત કરું છું. ક્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એની અંદર આભાર વિધિ બધાએ ખાસ સાંભળવી જોઈએ, મહેમાનોએ પણ અને સામેના બેઠાઓએ પણ, કારણ કે આ કાર્યક્રમ કરવામાં જેને મહેનત કરી હોય છે એ બધાનું નામ આપ સૌ જાણો, જેથી કરીને એ બધાને પ્રોત્સાહન મળે અને આગામી કાર્યક્રમો પણ સફળતાથી કરી શકે. પાછું આભાર વિધિ કરવાવાળા બી ધ્યાન રાખવાનું કે કોઈનું નામ ના ભૂલી જવાય, એટલે થોડી ધીરે જ રાખજો. મહેમાનોને ઉતાવળ છે પણ મારે કોઈનું નામ ભૂલી ના જવાય એટલે ધ્યાન રાખવાનું છે. અધ્યક્ષ છે અને આખી ટીમ એમની બહુ જ જોરદાર કામ આજે વૈષ્ણવ સમાજ માટે કરી રહી છે. છેલ્લા 6 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ એસવીવીપી દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર આયોજન ખૂબ જ સુંદર અને અભૂતપૂર્વ રીતે થઈ રહ્યું છે. દર વર્ષે ટીમો વધતી જઈ રહી છે, લગભગ 30-32 ટીમ આ વખતે કાર્ય કરી રહી છે. દિવસે દિવસે આની પ્રગતિઓ અનેક ગણી વધતી જાય અને પ્રભુએ સમગ્ર કાર્યકરોને પૂર્ણ કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં નિવેદન કરું છું. અને એસવીવીપીની તમામ શાખા પ્રશાખાઓ આગળ ને આગળ વધીને વૈષ્ણવ સંપ્રદાયનું કાર્ય કરતી જાય એ જ મંગલ કામના પ્રભુના ચરણોમાં સમર્પિત કરી બિરમું છું. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારને ગ્રામ પર આપણે વિનંતી આયોજિત. નિકુંજભાઈ, ઓ નિકુંજભાઈ, નિકુંજભાઈ સૌથી પહેલા અહીંયા આવી જજો. નિકુંજભાઈ, નિકુંજભાઈ
Parte? Voy a los que son. Doctor Sir, Doctor Sir. ¿Puedo saber yo una pregunta? Vaya, pero no lo tomaron como lo veo. મેયર જુએ તો ફરી ટીમ એમને કે ટીમ બી બનાવને ખબર પડે આજે ઉભર ઉભર એક કઈ કઈ વાત હું ભાગું છું મારે કઈ જવાનું છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની સાતમી ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે શુભારંભ થયો છે ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં 18 ભાઈઓની ટીમ છે 4 બહેનોની ટીમ છે 2 બાળકોની ટીમ છે અને 2 સિનિયર સિટીઝનની ટીમ છે આજના શુભારંભમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગેશ કુમારજી મહોદયશ્રી વડોદરાના માન્ય મેયર અને વૈષ્ણવ વણિક સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા જે પધાર્યા છે સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના કારણે શક્ય બન્યું છે એમાં નિકુંજભાઈ શાહ પણ આજે ખાસ આફ્રિકાથી આ કાર્યક્રમમાં પધાર્યા છે ત્યારે આ સુંદર મજાની ક્રિકેટના ટુર્નામેન્ટના માધ્યમથી વૈષ્ણવ વણિક પરિવારો સૌ એકત્રિત થઈ અને અહીંયા મોજ મજા કરવાના છે સ્પોર્ટ્સની સાથે એન્ટરટેનમેન્ટ પણ જોઈન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમનું આયોજનમાં જેમનો સૌથી વિશેષ ફાળો રહ્યો છે એવા ચિરાગભાઈ ભૂપેન્દ્રભાઈ જિગ્નેશભાઈ અને અમારી વૈષ્ણવ વણિક પરિવારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બહુ ખરાબ આવે છે જીએસપી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા દ્વારા આજે ટોટલ બાળકથી લઈને વૃદ્ધ સુધી એટલે કે બાળકની 2 ટીમ પુરુષોની 18 ટીમ મહિલાઓની 4 ટીમ અને વૃદ્ધોની 2 ટીમ આમ 26 જેટલી ટીમો દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નિકુંજ શાહ કપ અને ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સમગ્ર કાર્યકર્તાઓને પણ અભિનંદન આપવા પડે ખૂબ મોટા પાયે સમાજની એક ટુર્નામેન્ટ વડોદરા શહેરની અંદર થઈ રહી છે અને એના માધ્યમથી સમાજની અંદર એકતાનું સામંજસ્યનું કામ ઊભું કર્યું છે એની સાથે સમાજનું એક ગેટ ટુ ગેધર થાય સમાજનું બોર્ડિંગ વધે આ દિશાની અંદર જ્યાં કામ થયું છે સમાજની અંદર ખેલો પ્રત્યેની રૂચિ વધે અને એ પણ જે આપણો જે પ્રિય ખેલ કહેવાય ક્રિકેટના માધ્યમથી જે આ કામ ઊભું થયું છે હું સમગ્ર એસવીપી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેવી રીતે ઈચ્છા જાગીને કીર્તનું આયોજન કરવામાં આવ્યું જય શ્રી કૃષ્ણ ફર્સ્ટ ઓફ ઓલ એસવીપીની અંદર સૌથી પહેલાં તો ચિરાગભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ અને જિગ્નેશભાઈ એમને જે પાછળથી સપોર્ટ જે મેજોરિટી સપોર્ટ જે આપી રહ્યા છે ડૉક્ટર વિજયભાઈ શાહને હું ખૂબ 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 પહેલાં મારા કોંગ્રેસ કહું છું કે એમના સપોર્ટ વગર તો કશું છે જ નહીં મારો સપોર્ટ તો ફક્ત આર્થિકલી હોય છે જે એમને
એસવીવીપીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ અરેન્જ કરવા માટે એમને જે જોઈએ છે, એટલે આર્થિકથી બધી વસ્તુ થતું નથી. જે વસ્તુ સૌથી પહેલાં તો એમને જે અહીંયા પહોંચો, આ સ્ટેજ પર પહોંચવા માટે જે મહેનત કરી છે એ બદલ બધા પ્રેક્ષકો, બધા વૈષ્ણવો તરફથી હું એમને ખાસ મારા જય શ્રી કૃષ્ણ કહું છું. અને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે સ્પેશિયલ થેન્ક્સ ટુ નિકુંજ તરફથી એમને છે. એટલે એસવીવીપી આવું સારા કામો કરતા રહે અને નેક્સ્ટ યર એમને પાછું બીજું આનાથી બી સારું અરેન્જ કરે એના માટે મારી વિનંતી છે. થેન્ક યુ. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા જે રીતે આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે ને આજે તેનું શુભારંભ કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં તમામ લોકો, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. કેમેરામેન સુરત સોલંકી સાથે પાર્થ માલુસરે, સ્પાર્ક ન્યૂઝ, વડોદરા.